19 જાન્યુઆરીના રોજ ભારતમાં સૌથી સક્ષમ અને મહાન યોદ્ધા મહારાણા પ્રતાપની પુણ્યતિથિ હતી, જેમણે ધર્મ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. બહાદુર યોદ્ધા મહારાણા પ્રતાપનો જન્મ 9 મે 1540ના રોજ રાજસ્થાનના કુંભલગઢમાં થયો હતો. તેમણે માત્ર રાજસ્થાન નહીં પરંતુ સમગ્ર ભારતના બહાદુર પુત્ર કહેવામાં આવે છે. મહારાણા પ્રતાપના પિતાનું નામ ઉદયસિંહ અને માતાનું નામ મહારાણી જયવંતાબાઈ હતું. મહાન રાજપૂત રાજા મહારાણા પ્રતાપનું અવસાન 19 જાન્યુઆરી 1597ના રોજ થયું હતું. મહારાણા પ્રતાપ મેવાડના રાજપૂત રાજા હતા. તેઓ મેવાડી રાણા તરીકે પણ જાણીતા હતા અને કેટલાક વર્ષો સુધી મુગલો સામે તેમના યુદ્ધ માટે પ્રખ્યાત હતા. તેમણે 1572માં મેવાડના શાસક તરીકે તાજ પહેરાવવામાં આવ્યો હતો. ઇતિહાસકારોએ મહારાણા પ્રતાપની હિંમત અને તેમની લડાઈઓ વિશે ઘણા પુસ્તકોમાં લખ્યું છે, પરંતુ મોટાભાગે તેમના હલ્દીઘાટીના પ્રખ્યાત યુદ્ધ વિશે લખ્યું છે, જે તેમણે તત્કાલીન મુગલ સમ્રાટ અકબર સામે લડ્યું હતું અને જીત હાંસલ કરી હતી, જેમાં થરાદ ખાતે મહારાણા પ્રતાપ ચોકમાં મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિત્તે મહારાણા પ્રતાપની પ્રતિમાને થરાદ વાવ રાજપૂત સમાજના આગેવાનો યુવાનો દ્વારા ફુલહાર અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત, પતુસિંહ રાજપૂત, સવાઈજી રાજપૂત, અલ્પેશસિંહ રાજપૂત પીલુડા, ભાણાજી રાજપૂત, રમેશભાઈ રાજપૂત, સંજયસિંહ રાજપૂત, કનાભાઈ રાજપૂત, વિક્રમભાઈ રાજપૂત સહિત આગેવાનો અને યુવકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.